ચેનલ ઓફ વડોદરા. સન ફાર્મા તાંદલજા રોડ ઉપર ગંદકી તથા ખરાબ રસ્તાને લઈને તાંદલજા એકતા મંચ તથા અને વસીમ શેખ દ્વારા સ્થાનિકોને સાથે રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સન ફાર્મા તાંદલજા રોડ ઉપર આવેલ મુનશી સ્કૂલ પાસેથી પસાર થતા માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. તદુપરાંત રસ્તાની હાલત પણ દયનીય બની છે. ત્યારે તાંદલજા એકતા મંચના વસીમ શેખ તથા સ્થાનિક અજમેરી સૈયદની આગેવાનીમાં સ્થાનિક લોકોએ અંદાજિત 20 સોસાયટીના રહીશોએ કાળી પટ્ટી બાંધી તંત્ર દ્વારા કરવામાં આવતા ઓરમાયા વર્તનનો વિરોધ કર્યો હતો અને જો આગામી દિવસોમાં સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો વોર્ડ ઓફિસની તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આ તાંદલજા સન ફાર્મા વિસ્તાર છે. આ વડોદરા શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન જે સ્માર્ટ સિટી છે એમાં આવેલું છે. તમે નજરે નિહાળી શકો છો કે અહીંયા રોડની સમસ્યા તો વર્ષોથી છે ને ગંદકીની સમસ્યા પણ છે. એના જ કારણે જે હમણાં ચિકનગુનિયા, મેલેરિયા અને ડેન્ગ્યુના કેસનો જે રાફડો નીકળ્યો છે, જે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પાસે એ પણ ડિટેલ્સ છે અહીંયાની, તો પણ આ લોકો કોર્પોરેશનના અધિકારીઓ ઓફિસમાં બેસીને તમાશો જોઈ રહ્યા છે. આ લોકોએ અવારનવાર સ્થાનિકોએ કમ્પ્લેન કરી છે, ઓનલાઈન કમ્પ્લેન કરી છે, લેખિતમાં અરજીઓ આપી છે, તો પણ આ સમસ્યાનો નિકાલ નહીં આવ્યો. એના કારણે જ આજ રોજ અહીંના સ્થાનિકોની જોડે અમે લોકોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો છે. ને જો આવનારા સમયમાં આ ગંદકી અને રોડ રસ્તા નહીં બને તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, કોર્પોરેશન કચેરીને તાળાબંધી કરવામાં આવશે ને જે અધિકારીઓ લાલી પાવડર કરીને બેસ્યા છે એ લોકોના મોડા કાળા કરવામાં આવશે. અહીંયા થોડાક જ દૂર સ્કૂલ છે, એના વિશે શું કહેશો? અહીંયા થોડાક નજીક જ સ્કૂલ છે અને આ રસ્તો 20-30 સોસાયટીઓ યુઝ કરી રહ્યા છે અને આ લોકોનું કામ ના કરવાનું એક કારણ એવું છે કે આ હુરા છે. તો શું તમે ટેક્સ પેયર આ લોકો નથી? આ લોકો પણ ટેક્સ આપે છે ને બીજી 20 સોસાયટીઓવાળા પણ તમને ખૂબે ખૂબા ભલાઈને ટેક્સ આપે છે. એ ટેક્સના પૈસા તમે તમારા માનીતા ને જાણીતા જમાઈ રાજા છે જે કોન્ટ્રાક્ટર એ લોકોની જોડી ભરવામાં તમે વાપરી રહ્યા છે. તો મારું કહેવું એ જ છે, તમારી આંખો ખોલો, બાકી અમે તમારી આંખો ખોલાવીશું. આપનું નામ? વસીમ શેખ.